गुजरात राज्य में वंदे गुजरात विकास यात्रा प्रारंभ करायो छे। मुख्यमंत्री विकास यात्रा प्रारंभ करायो छे, जे हेठळ गुजरात ना तमाम जिल्लाओं मां अने महानगरों मां 82 जेटला रथ निकळशे, जेमां रथमां विकासनी सिद्धि दर्शावती फिल्मो दर्शाववामां आवशे अने साथे ज 2500થી વધારે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। હાલમાં ગુજરાત સરકાર શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સહકાર, મહિલા, બાલ કલ્યાણ જેવા ક્ષેત્રમાં સરકાર દ્વારા સતત પ્રગતિ થઈ રહી છે, જે અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાયો છે। સરકારી પ્રવક્તા જીતુ વાઘાણી માહિતી આપતા કહે છે કે વડાપ્રધાને ડિજિટલ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો છે, તે હવે 5 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે, જે 11 જુલાઈ સુધી ચાલશે, અને તે માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે। જીતુ વાઘાણી વધુમાં માહિતી આપતા કહે છે કે કર્માવદ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની માંગ મામલે ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરાયો છે। જલોત્રા અને મુક્તેશ્વર તળાવ માટે રૂપિયા 550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, અને જે યોજના હેઠળ 200 ક્યુસેક પાણી મુક્તેશ્વર તળાવમાં ઠાલવવામાં આવશે, જેથી બનાસકાંઠાના 3 જિલ્લાના 9 તાલુકાના નાગરિકોને લાભ થશે। ભણતર કરવા યુવા માટે ક્વિઝનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું છે, અને ક્વિઝનું લોન્ચિંગ સાયન્સ સિટી ખાતે બુધવારના રોજ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવશે, જ્યારે જે લોકો અભ્યાસ કરે છે તેમના માટે અને જે લોકો અભ્યાસ નથી કરી રહ્યા તેમના માટે પણ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે। અભ્યાસ ન કરતા લોકો માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે, અને તાલુકા અને જિલ્લા લેવલે ઓનલાઈન ક્વિઝનું આયોજન થશે તેવી માહિતી પ્રધાન દ્વારા આપવામાં આવી છે। 75 દિવસ સુધી આ ક્વિઝ ચાલુ રહેશે, જ્યારે વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવશે। કર્મવાદ તળાવમાં અને મુક્તેશ્વર તળાવમાં નીર ભરવા માટેની માગણીને લાગણી મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 9 તાલુકા અને લગભગ 97 જેટલા ગામોની આપ સૌ પણ જાણો છો કે એ માગણી હતી। એમાં ફિઝિબિલિટી રિપોર્ટ અને જરૂરિયાત આ બંને ધ્યાને રાખીને મને મુખ્યમંત્રીશ્રીએ જ્યારે ડેલિગેશન મળ્યું ત્યારે કરવા માટેની વાત કરેલી, મને કહેતા આનંદ છે મને મુખ્યમંત્રીશ્રીએ આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે 550 કરોડ રૂપિયાની આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી એ રાજ્ય સરકાર દ્વારા અમારા સિંચાઈ મંત્રી ભાઈ શ્રી ઋષિભાઈ પટેલના વડપણવાળા વિભાગમાં માની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી આ નિર્ણય એ લેવામાં આવ્યો છે। એ કાર્યક્રમનું આજે લોન્ચિંગ માની મુખ્યમંત્રીશ્રી દ્વારા થશે। આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે નોલેજ એ આજે પાવર છે, સમગ્ર દુનિયાની અંદર નોલેજ ઇઝ પાવર એ વાતને હકીકત તળ ધરતી ઉપર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ઉતરી રહ્યો છે, ત્યારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને એમના નેતૃત્વમાં ગુજરાત તમામ ક્ષેત્રોમાં આગળ છે।